ગૌશાળા સહાય મામલે ગુજરાત સરકારને હાઈકોર્ટની નોટિસ ગૌશાળા સહાય મામલે ગુજરાત સરકારને હાઈકોર્ટની નોટિસ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના બજેટમાં ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશ સહિતના પશુઓ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં રૂપિયા પાંચસો કરોડની જાહેરાત કરી હતી યોજનાની જાહેરાત મુજબ એક એપ્રિલથી તમામ ગૌશાળા પાંજરાપોળની પ્રતિ પશુ પ્રતિદિન ત્રીસ રૂપિયા મુજબ ચૂકવવાની હતી જ્યારે જાહેરાત કર્યાના છ માસ સુધી સહાય ન ચૂકવાતા ગૌ ભક્તોએ આંદોલન પણ કર્યા હતા ત્યારે માત્ર બનાસકાંઠામાં એક માસની સહાય ચૂકવાઈ હતી જ્યારે આજ ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોને સાત માસની સહાય લેવાની બાકી ન ચૂકવાતા સંચાલકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી પરિણામે સહાય ન ચૂકવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સરકારને નોટિસ ફટકારી છે અને તેવીસમીએ સુનાવણી રાખી છે બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર ડીસા નમસ્કાર હું કૈલાશ ગોસ્વામી સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ મુકામ રાતા તળાવ કચ્છ આપણે જણાવવાનું કે ગત બજેટમાં ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળો અને ગૌશાળાઓમાં નિભાવવા પામતી નિરાધાર ગૌમાતાઓ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી અને એક ચાર બે હજાર બાવીસથી એનું અમલીકરણ કરવાની પણ જાહેરાત કરી હતી જે સમયસર ન થતા થોડા દિવસો બાદ ગુજરાતભરની સંસ્થાઓ દ્વારા ગુજરાત સરકારને લેખિતમાં જણાવ્યું હતું પણ સમય જતાં એનું નિરાકરણ ના આવતા ધીરે ધીરે ઉપવાસ આંદોલનથી માંડી અને ઉગ્ર આંદોલનો કરવા પડ્યા